જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી પાછું સ્વાગત છે વિદ્યાર્થીઓ આજેનો આપણો ટૉપિક જોઈ શકશું પુરવઠાને અસર કરતા પરિબળ જે ચેપ્ટર નંબર ચારનો ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે એક્ઝામમાં પ્રશ્નની પેટન્ટ જે છે એ આ રીતની હોઈ શકે પુરવઠાનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો તો એક્ઝામમાં ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછી શકે પુરવઠાનો અર્થ આપો અને એને અસર કરતા પરિબળો સમજાવો સામાન્ય રીતે આ જે છે એ ત્રણ અથવા તો પાંચ માર્ક માટે પૂછી શકે તો એની પેટન્ટ જે છે એ પરીક્ષક કોઈપણ રીતે રાખી શકે આપણે સારી રીતે તૈયાર કરવો પડશે અને કહી શકાય તો ખૂબ જ મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો આપણે એને આઈએમપી ટેક પણ આપી દઈશું સમજવાની રીતે પણ મહત્ત્વનો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે તો વધારે સમય ન લેતા આપણે સ્ટાર્ટિંગ કરશું જવાબનું પેલા ભાગમાં આપણે જોશું પુરવઠાનો અર્થ પુરવઠો કોને કહે છે અર્થ વિદ્યાર્થીઓ ખૂબ જ સરળ છે ઉત્પાદક એટલે કે વસ્તુને જે તૈયાર કરે છે ઉત્પાદક કહેવાય તૈયાર થયેલી ચીજ વસ્તુઓ પૈકી જેટલો હિસ્સો બજારમાં વેચવા માટે મૂકે છે તેને શું કહે છે પુરવઠો કહે છે તો અહીંયા જે છે વિદ્યાર્થીઓ વ્યાખ્યા ખૂબ જ સરળ છે અને આપણે ખાસ લાસ્ટ ટાઈમ કીધું હતું કે તમારે અન્ડરલાઇન માર્ક કરી નાખવાનું કે ઉત્પાદનનો જેટલો હિસ્સો બજારમાં વેચવા માટે જાય એને પુરવઠો કહેવાય લાસ્ટ ટાઈમ આપણે એની ડેફિનેશન જોયેલી હતી કે ભાઈ પુરવઠો કોને કહેવો તો ઉત્પાદકનું કાર્ય શું છે તૈયાર માલને બજારમાં મૂકવો કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરવું એને કહેવામાં આવે છે ઉત્પાદન એ ઉત્પાદનમાંથી જેટલો હિસ્સો બજારમાં વેચવા માટે મૂકે એને પુરવઠો કહેવાય દાખલા તરીકે કોઈ એક ઉત્પાદક ટીવીનું ઉત્પાદન કરે છે ટેલિવિઝનનું તો એ પ્રતિમાસ ધારો કે દસ હજાર ટેલિવિઝનનું ઉત્પાદન કરે છે અને એમાંથી સાત હજાર જેટલા ટેલિવિઝન બજારમાં વેચવા માટે મૂકે છે તો એ પુરવઠો ગણાશે બાકીના જે ત્રણ હજાર ટેલિવિઝન રહે છે એને ગોડાઉનમાં સ્ટોક કરી રાખે છે એને કહેવાશે જથ્થો તો ઉત્પાદનના બે ભાગ પડે જે બજારમાં વેચવા માટે મૂકે એને કહેવામાં આવશે પુરવઠો જે ગોડાઉનમાં સ્ટોક કરી રાખે છે એને કહેવામાં આવશે જથ્થો તો ઉત્પાદનને સામાન્ય રીતે બે વિભાગમાં વેચવામાં આવે છે આ પ્રશ્નમાં પુરવઠાનો અર્થ એ આપણને એક માર્ક માટે સેક્શન બીમાં પૂછી શકે પરંતુ એનો બીજો પાર્ટ જે છે એ આપણને એના અસર કરતા પરિબળો ત્રણથી પાંચ માર્ક માટે પૂછી શકે તો એનો બીજો પાર્ટ સ્ટાર્ટ કરશું આપણે પુરવઠાના અસર કરતા પરિબળો એનો મતલબ કે પુરવઠામાં વધારો કે ઘટાડો કયા કારણોસર થાય છે તો છે વસ્તુની કિંમત વિદ્યાર્થી મિત્રો અસર કરતું સૌથી પરિબળ છે વસ્તુની કિંમત સમજો બરોબર જો બજારમાં વસ્તુની કિંમત વધે આપણે એક આ પેન નું ઉદાહરણ લઈ કે ભાઈ આ પેન જે છે દાખલા તરીકે એની કિંમત ચાલીસ રૂપિયા છે તો હવે એની કિંમત વધદી ચાલીસની બદલે પચાસ રૂપિયા થઈ તો ઉત્પાદકને હવે વધારે નફો મળશે શા માટે કે ભાઈ આની કિંમત વધી ગઈ તો કિંમત વધે છે નફો વધે છે તો ઉત્પાદક શું કરશે બજારમાં પુરવઠોય વધારશે બરાબર આપણે કોઈ વસ્તુ વેચવા ગયા હોય ને સામેથી એની કિંમત વધારે મળતી હોય તો આપણે બજારમાં વધારેને વધારે માલ વેચવાનો પ્રયત્ન કરશું તો કિંમત વધે છે એમ પુરવઠામાં પણ વધારો કરે છે ઉત્પાદકો હવે ઊંધુ થાય છે કિંમત રૂપિયા છે ઘટાડીને થઈ ગઈ તો હવે નુકસાની છે તો એવા સંજોગોમાં એ બજારમાં પુરવઠો ઓછો મૂકશે જ્યારે વસ્તુની કિંમત ઘટાડવામાં આવે ત્યારે નફો ઓછો થાય તો ઉત્પાદક બજારમાં વસ્તુનું વેચાણ પણ સામે ઓછું કરી નાખશે ઘટાડો કરી નાખશે તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે કિંમત વૈધી પુરવઠો વધારશે વસ્તુની કિંમત ઘટી તો ઉત્પાદકો પુરવઠામાં પણ શું કરશે ઘટાડો કરશે બીજું છે પેઢીની સંખ્યા બજારમાં જેમ જેમ પેઢીની સંખ્યા વધે છે એટલે કે ઉત્પાદક પેઢીઓ વધે છે આવી જ માર્કર પેન જે છે દાખલા તરીકે ઉત્પાદિત કરતી પેઢીઓની સંખ્યા વધવા લઈ ગઈ તો બજારમાં પુરવઠો વધશે પાંચ પેઢી હતી તો એટલો જ પુરવઠો હતો હવે પચીસ પેઢી થઈ ગઈ તો બજારમાં પુરવઠો વધશે ઉલટી પરિસ્થિતિ થઈ બજારમાં પેઢીની સંખ્યા ઘટે પાંચ પેઢી હતી હવે બે જ પેઢી થઈ ગઈ ત્રણ પેઢી બંધ થઈ ગઈ તો આપોઆપ પુરવઠામાં પણ શું થશે ઘટાડો તો પેઢીની સંખ્યા અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે પેઢીની સંખ્યા વધે છે ઉત્પાદકોની સંખ્યા વધે છે તો પુરવઠાનું પ્રમાણ વધશે ઉત્પાદકોને પેઢીની સંખ્યા ઘટે છે તો સામે શું થશે પુરવઠાનું પ્રમાણ પણ ઘટે છે ત્રીજો મુદ્દો છે આપણી સામે ટેકનોલોજીની કક્ષા બજારમાં જો નવી નવી ટેકનોલોજી આવતી જાય નવા નવા સાધનો આવતા જાય તો પુરવઠાનું પ્રમાણ વધશે જેમ નવી ટેકનોલોજી બજારમાં આવે ત્યારે વેપારીઓના ઉત્પાદકો એ નવી વસ્તુઓને બજારમાં વેચવા માટે પ્રેરિત થશે તો એવા સંજોગોમાં શું થશે પુરવઠાનું પ્રમાણ બજારમાં વધતું જશે પણ જો એક સરખી જ જૂની પદ્ધતિ અમલમાં રહી તો ક્રમશઃ પુરવઠાનું પ્રમાણ શું થાય છે ઘટતું જાય છે આપણે ટેલિવિઝનમાં જોઈએ છીએ કે ભાઈ અગાઉ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા જેવી કલર ટીવીની ટેકનોલોજી આવી તો એ ધીમે ધીમે બજારમાં વેપારીઓ કલર ટીવીનો પુરવઠો વધારતા ગયા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનું ચલણ ઘટતું ગયું તો ટેકનોલોજીનું પરિવર્તન પણ પુરવઠાને ક્યાંક ને ક્યાંક અસર કરે છે ઉત્પાદન ખર્ચ ઉત્પાદનના ચાર સાધન કાર્યરત હોય છે જમીન મૂડી શ્રમ ને નિયોજક હવે ઉત્પાદન પાછળનો ખર્ચ વધે તો માલિકને પેઢીના માલિકને ઉત્પાદકને નુકસાની થાય કઈ રીતે કે ભાઈ ઉત્પાદન ખર્ચ વધતો ગયો એટલે જમીન ઉપર જે ભાડું વધારે ચૂકવવું પડે પ્લાન્ટ મશીનરી માટે જે મૂડી લીધી એનું વ્યાજ વધારે ચૂકવવું પડે પેકિંગ ખર્ચ વધી ગયો વાહન વ્યવહાર ખર્ચ વધી ગયો ઘણો ખર્ચ વધી ગયો તો હવે ઉત્પાદકને નુકસાની છે નફો ઓછો મળશે તો એવા સંજોગોમાં એ પુરવઠો ઘટાડી નાખશે પણ જ્યારે ઉત્પાદન ખર્ચ ઘટે મજૂરીમાં ઘટાડો ઘટાડો આવ્યો આવ્યો વ્યાજ કે ભાડામાં અથવા તો એને જે છે ઓછા ભાડામાં બીજી કોઈ જગ્યા મળી ગઈ ઉત્પાદન ખર્ચ એનો ઘટો તો નફો એનો શું થશે આપોઆપ વધશે નફો વધશે તો એવા સંજોગોમાં બજારમાં એ પુરવઠાનું પ્રમાણ પણ શું કરે છે વધારી દે છે તો ઉત્પાદન ખર્ચ વધે છે પરિણામે નફો અને પુરવઠો ઘટે છે ઉત્પાદન ખર્ચ ઘટે છે પરિણામે નફો અને જે છે ઉત્પેઢીનું ઉત્પાદન વધવાથી બજારમાં પુરવઠો પણ શું થતો હોય છે વધતો જોવા મળે છે પરિણામે આ ખર્ચ જે છે એ પણ પુરવઠાના વધારા ઘટાડા પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર પરિબળ તરીકે જોવા મળે છે વિદ્યાર્થીઓ અહીંયા તમારા દરેક મુદ્દા જે છે એની નોંધ કરી અને એને ધ્યાનમાં લેવાના છે કે એ પુરવઠાને કઈ રીતે અસર કરે છે એમાં વધારો કે ઘટાડો જે છે એ કયા સંદર્ભમાં જોવા મળે છે ત્યાર પછીનો મુદ્દો છે ભવિષ્યના ભાવ અંગેની અટકળો કોઈક અનુમાન કરવામાં આવે ધારણા કરવામાં આવે અથવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે ભવિષ્યની કિંમત અંગેની જેમ કે પેટ્રોલ ડીઝલની કિંમત જે છે એ બે દિવસ પછી ઘટશે પાંચ રૂપિયા તો ગ્રાહકોને ફાયદો છે પણ ઉત્પાદકોને નુકસાની છે તો ભવિષ્યમાં કિંમત ઘટવાની છે એનો મતલબ અત્યારે કિંમત વધારે છે તો અત્યારે પુરવઠો વધારી દેશે જ્યારે કિંમત ઘટશે ત્યારે પુરવઠામાં શું કરશે એ ઘટાડો કરશે તો અહીંયા ભવિષ્યમાં જો વસ્તુની કિંમત વધવાની હોય તો વર્તમાનમાં શું કરશે પુરવઠો ઘટાડશે ભવિષ્યમાં કિંમત વધવાની છે પેટ્રોલ ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા વધારે થવાના છે તો ઉત્પાદકને ભવિષ્યમાં ફાયદો છે તો ત્યારે પુરવઠો વધારશે અત્યારે ઘટાડી દેશે ભવિષ્યમાં કિંમત ઘટવાની છે તો ત્યારે નુકસાની છે ઉત્પાદકોને તો અત્યારે એને ફાયદો છે પરિણામે વર્તમાન સમયમાં એ પુરવઠો શું કરશે વધારી દેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પુરવઠાને અસર કરતા પરિબળો છે જેમાં થતો વધારો કે ઘટાડો એ પુરવઠાને ક્યાંક ને ક્યાંક અસર કરે છે તો એક્ઝામમાં આપણે એના પાંચ પોઈન્ટ જે છે એ મેક્સિમમ સારી રીતે લખી શકીએ દરેક વિદ્યાર્થીએ એનો અર્થ તૈયાર કરવાનો છે અને એને અસર કરતાં પરિબળો વિશેની સમજૂતી મેળવવાની છે આજના લેક્ચરમાં જે કાંઈ માહિતી આપેલી છે એને સારી રીતે તૈયાર કરવાની છે એની નોટ્સ બનાવવાની છે અને તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે એની તૈયારી માટે પ્રેક્ટિસ કરશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પુરવઠાના નવા પ્રશ્નો સાથે ફરી પાસા હાજર થશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ